Earlier in this unit, we have discussed schema, schema types, concept of instances, and we have seen the three level architecture of DBMS with its advantages, disadvantages, application, and the functions of each level. Here, you can see the figure of data independence. तुमने आ फिगर थ्री लेवल आर्किटेक्चर जीत सेम लगती हसे आई टोल्ड यू इन द लास्ट सेशन देट इफ यू रिमेम्बर वन स्टैंडर्ड फिगर देट विल बी हेल्पफुल इन थ्री डिफरंट कॉन्सेप्ट्स। डेटा इंडिपेंडेंस ने डेटा एबस्ट्रेक्शन कही सकते शाटे जरूर ते है डेटा इंडिपेन्डंस तो द नीड ऑफ डेटा इंडिपेन्डेंस इज टू अचीव डेटा एबस्ट्रेक्शन

अचीव थ्रू डेटा इंडिपेन्डंस हियर इन दीस फिगर सपोज दीज आर दूसर फिगर मैं जो रहो दीज आर धुजर तो पहला जमा जय थ्री लेवल आर्किटेक्चर न टाइम यूजर्स आर डायरेक्टली अटैच विथ द डेटाबेस सो डेटाबेस कईप मोडिफिकेशन फेरफार यूजर डायरेक्टली कर सकता था बट एज नंबर ऑफ यूजर्स आर इनक्रीज જેમ જેમ યુઝર વધતા ગયા તો ડેટાબેઝ તેનો તે જ રહે ને નંબર ઓફ યુઝર વધી જાય તો ડેટાબેઝની અંદર ઇનકન્સિસ્ટન્સી ક્રિએટ થવા લાગી સો થ્રી લેવલ આર્કિટેક્ચરનો કન્સેપ્ટ તેજ હતો એનો ગોલ કે યુઝરને ડાયરેક્ટલી ફિઝિકલ ડેટાબેઝ સાથે કનેક્શનમાં કે ઇન્ટરેક્શનમાં ના રહેવા દેવું અને તે અચીવ કરવા માટે યુઝમાં આવે છે ડેટા ઇન્ડિપેન્ડન્સ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તમે લોકો યુટ્યુબનો યુઝ કરતા જ હશો ઓકે તો યુટ્યુબ જેનો ડેટાબેઝ આજથી પાંચ દસ વર્ષ પહેલાં હતો તે જ જગ્યાએ હશે શું યુટ્યુબ તેણે કોઈ ડેટાબેઝના સ્ટ્રક્ચરમાં ચેન્જ નહીં કરી હોય અફકોર્સ કર્યું હશે શરૂઆતના સમયમાં અને આજે યુટ્યુબના યુઝરમાં કરોડો યુઝર્સનો વધારો થયેલો છે તો સીધી વાત છે કે યુઝ યુટ્યુબવાળાનો ડેટાબેઝ હશે એ પણ તેણે ઇન્ક્રીઝ કર્યો હશે ઇવન ડેટાબેઝ જે પહેલાં ડિવાઇસીસમાં સ્ટોર કરતા હશે તેના કરતાં અત્યારે ડિવાઇસીસ વધી ગઈ હશે અથવા તો તે સ્ટોરેજની જગ્યા પણ તેમણે બદલી હશે બટ એઝ અ યુઝર યુ આર નોટ નોઈંગ વેર યોર ડેટાબેઝ ઇઝ સ્ટોર્ડ એકચ્યુઅલી તો અહીંયા ફિગરમાં તમે જો કે ઇફ યુ આર અ યુઝર તો તમને જે યુટ્યુબની સ્ક્રીન કે જે યુટ્યુબ તમે યુઝ કરો છો તો દેટ ઇઝ એટ ધ એક્સટર્નલ લેવલ દેટ ઇઝ ઇન્ટરફેસ તમે લોકો જે યુટ્યુબ વાપરો છો તમને તે ઇન્ટરફેસ મળે છે તમારો જે ડેટાબેઝ હશે જેમાં ટેબલ કે એક્સેટ્રા યુઝરના ટેબલ બનેલા હશે તો તે બધા ડિસ્ક્રાઈબ કરેલા હશે લોજિકલ લેવલ ઉપર બટ યુઝર આર નોટ અવેર વિથ દેટ ઓકે એન્ડ ઓરિજિનલી જે ડેટા તમારો ક્યાંક સ્ટોર હશે દેટ ઇઝ એસોસિએટેડ વિથ ધ ફિઝિકલ લેવલ બટ અગેન યુઝર આર નોટ અવેર વિથ દેટ સો આટલા વર્ષોમાં યુટ્યુબે તેમનો ડેટાબેઝ પણ ચેન્જ કર્યો હશે ડેટાબેઝની જગ્યા પણ ચેન્જ કરેલી હશે ડિવાઇસીસ પણ ચેન્જ કરેલી હોય ઓકે બટ યુઝર આર નોટ અવેર વિથ ધેટ એન્ડ ધેટ ઇઝ વોટ ધ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઓકે બે ટાઈપના ડેટા ઇન્ડિપેન્ડન્સ હોય છે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ એન્ડ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અહીંયા તમને ફિગરમાં દેખાય જ છે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ધેટ ઇઝ ઇન બિટવીન ફિઝિકલ લેવલ એન્ડ લોજિકલ લેવલ સો તમે એવું કહી શકો કે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ સેપરેટિંગ ફિઝિકલ એન્ડ લોજિકલ ઓર કન્સેપ્ચ્યુઅલ લેવલ અહીંયા તમે જોવો છો લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઇન બીટવીન એક્સટર્નલ એન્ડ લોજિકલ લેવલ સો લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ સેપરેટિંગ એક્સટર્નલ લેવલ એન્ડ લોજિકલ લેવલ લોજીકલ લેવલને કન્સેપ્ચ્યુઅલ લેવલ પણ તમે કહી શકો છો ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઇઝી ટુ અચીવ કેવી રીતે તો કે ફોર એક્ઝામ્પલ અહીંયા તમારો ડેટાબેઝ સ્ટોર થયેલો છે તો તેને બીજી કોઈ જગ્યાએ તમે મૂવ કરો શિફ્ટ કરો અથવા બીજી કોઈ ડિવાઇસીસમાં તમારા ડેટાબેઝને શિફ્ટ કરો તો દેટ ઇઝ ક્વાઇટ ઇઝી સો ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઇઝી ટુ અચીવ ઇન કેસ ઓફ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ તો કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર શું ડિસ્ક્રાઇબ થયેલું હોય છે તમને યાદ જ હશે કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર એકચ્યુઅલી કયા ટેબલ ટેબલમાં કયો ડેટા ડેટા વચ્ચેની રિલેશનશિપ કન્સ્ટેન્ટ તે બધું સ્ટોર થયેલું હોય છે હવે ધારો કે ડેટાબેઝની અંદર કંઈક મોડિફિકેશન કરવું છે અમુક કોલમ એડ કરવી છે રિમૂવ કરવી છે તો ધેટ ઇઝ સમોટ ટફ કમ્પેર વિથ ધ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ સો વી કેન સે લોજીકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ સમવોટ ડિફિકલ્ટ ઇન કમ્પેર વિથ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ એની ચેન્જ મેડ એટ ફિઝિકલ લેવલ એટલે કે આપણે ડેટાબેઝના સ્ટોરેજની ડિવાઇસીસમાં કે ડેટાબેઝના પ્લેસમાં કંઈ ચેન્જ કરીએ એન્ડ ધેટ ડઝ નોટ અફેક્ટ एट कंसेप्चुअल लेवल तोने कहवा फिजिकल डेटा इंडिपेन्डेंस एंड इफ वी मेक एनी चेंज एट कंसेप्चुअल लेवल देट डज नॉट अफेक्ट एट एक्सटर्नल लेवल देट इज़ कॉल्ड लॉजिकल डेटा इंडिपेन्डन्स एंड फाइनली यूजर ने तो आ कहीं खबर नहीं होती दे आर जस्ट एक्सेसिंग देर डेटा ट्वेंटी फोर बाय सेवन जो हमें तमने डेटा इंडिपेन्डन्स कंसेप्ट खबर पड़ गई हो तो हम कंटेट जो है કે જે તમારે એક્ઝામમાં પૂછાય તો આન્સર સીટમાં લખવાનો હોય છે ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ વન ઓફ ધ મેજર ઓબ્જેક્ટિવ્સ ઓફ ડીબીએમએસ મેઇન એમ ઓફ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ટુ કીપ ડેટા એન્ડ યુઝર સેપરેટ ફ્રોમ વન અનધર દેટ મીન્સ યુઝર ડઝ નોટ નીડ ટુ નો વેર ધ એકચ્યુઅલ ઓર ફિઝિકલ ડેટા ઇઝ સ્ટોર્ડ બટ હી ઓર સી કેન એક્સેસ ધેર ડેટા Data independence is the ability to modify a schema definition at one level that does not affect the schema definition at next higher level. And data independence is implemented through three level of data abstraction. Kaya three level, internal level, conceptual level and external level. Type ni baat kariya to data independence. Be type na physical data independence and logical data independence. So let's see one by one. फर्स्ट वन दैट इज फिजिकल डेटा इंडिपेंडेंस इट इज द एबिलिटी टू चेंज द फिजिकल स्कीमा विदाउट एनी चेंज इन द एप्लीकेशन प्रोग्राम एट कंसेप्चुअल लेवल और कंसेप्चुअल स्कीमा मैं हमें समझा कि इफ वी आर मेकिंग एनी चेंज एट फिजिकल स्टोरेज दैट डज नॉट अफेक्ट द लॉजिकल डिस्क्रिप्शन ऑफ डेटा बेस एट कंसेप्चुअल लेवल तो क्या क्या मॉडिफिकेशन तब फिजिकल डेटा इंडिपेन्डेंस में સો હેઝિંગ અલ્ગોરિધમ યુટિલાઇઝિંગ ન્યૂ સ્ટોરેજ ડિવાઇસિસ એટલે કે કોઈ સ્ટોરેજ ડિવાઇસીસનો તમે ચેન્જ કરો મોડિફાઈંગ ધ ફાઇલ સ્ટ્રક્ચર ધેટ મીન્સ ઇફ યુ આર યુઝિંગ ફાઇલ્સ ઓર ઇન્ડેક્સિસ લાઈક ધેટ મોડિફાઈંગ ડેટા સ્ટ્રક્ચર યુઝ ફોર સ્ટોરેજ ફોર એક્ઝામ્પલ શરૂઆતના સમયમાં સ્ટેક ડેટા સ્ટ્રક્ચર યુઝ થતો હતો ક્યુ ડેટા સ્ટ્રક્ચર યુઝ થતો હતો નંબર ઓફ યુઝર્સ ઇન્ક્રીઝ થયા તો લિંક ડેટા સ્ટ્રકચરનો યુઝ થવા લાગ્યો બટ ધેટ ડઝ નોટ અફેક્ટ એટ અપર લેવલ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ સેપરેટિંગ ધ લોજિકલ ફ્રોમ ઇન્ટરનલ લેવલ એટલે કે લોજિકલ લેવલ અને ઇન્ટરનલ લેવલને જુદા પાડે છે એન્ડ ઇટ ઇઝ ઇઝી ટુ અચીવ ઇટ ઇઝ ધ પ્રોટેક્શન ફ્રોમ ચેન્જીસ ઇન ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટા સો દેટ ઇઝ વોટ અબાઉટ ધ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ નાવ લેટ સી લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ

કોઈ કોલમ ને મોડિફાય કરવી છે રિલેશનશિપ માં ચેન્જ કરવું છે કન્સ્ટ્રેઇન્ટ ઉમેરવા છે ઓલ ધીસ મોડિફિકેશન્સ વી કેન ડુ એટ લોજિકલ લેવલ ધેટ ડઝ નોટ અફેક્ટ એટ એક્સટર્નલ લેવલ સેપરેશન ની વાત કરીએ તો લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ સેપરેટિંગ ધ એક્સટર્નલ લેવલ ફ્રોમ કન્સેપ્ચ્યુઅલ લેવલ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અચીવ હમણાં જ આપણે જોયું કે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઈઝી ટુ અચીવ કમ્પેર વિથ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇટ ઇઝ પ્રોટેક્શન ફ્રોમ ચેન્જીસ ઇન લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટા વાઇલ ઇન કેસ ઓફ ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સ ઇટ ઇઝ પ્રોટેક્શન ફ્રોમ ચેન્જીસ ઇન ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટા અને એડવાન્ટેજની વાત કરીએ તો મેઇન એડવાન્ટેજ ઓફ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ટુ પ્રોવાઈડ ડેટા ટ્રાન્સપરન્સી ટ્રાન્સપરન્સીનો મિનિંગ એ થાય કે યુઝરને તો તેનો ડેટા યુઝુઅલી જે મળતો હોય તો મળતો હોય છે તેમ જ મળે છે ઇવન આફ્ટર ચેન્જીસ મેડ એટ કન્સેપ્ચ્યુઅલ સ્કીમાં ઓર ચેન્જીસ મેડ એટ ફિઝિકલ સ્કીમાં બટ યુઝરને તે કોઈ આઈડિયા નથી હોતો હી ઓર સી ઇઝ ગેટિંગ ધ ડેટા ઇન અ યુઝ્યુઅલ મેનર સો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે ક્વિક રિવિઝન કરી લઈએ આજના ટોપિકનું સો ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ટુ મેક ધ ચેન્જ એટ વન લેવલ દેટ ડઝન્ટ અફેક્ટ ધ અધર લેવલ ટુ ટાઇપ્સ ઓફ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ દેર લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અને એનો ટાર્ગેટ હોય છે યુઝરને ડેટા ફિઝિકલી ક્યાં સ્ટોર થયેલો હોય છે તે જાણવા દેવું નથી યુઝર ઇઝ નોટ અવેર વિથ વેર ધ એક્ચ્યુઅલ ડેટા ઇઝ સ્ટોર્ડ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ છે એ આ બંને કે હું તમને ફિગરમાં અત્યારે બતાવું છું તે બંનેને સેપરેટ કરે છે ફિઝિકલ લેવલ એન્ડ લોજિકલ લેવલને લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ છે એ એક્સટર્નલ લેવલ અને લોજિકલ લેવલને સેપરેટ કરે છે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઇઝી ટુ અચીવ વાઇલ ઇન કેસ ઓફ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઇટ ઇઝ હાર્ડ ઓર સમોટ ડિફિકલ્ટ ટુ અચીવ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ કીપ વોચિંગ